ડિસામાં આજે લોકડાઉન વચ્ચે જાહેર કરવામાં આવેલા કન્ટેનમેન્ટ ઝોનના લોકોને તેમની સાથે તંત્ર દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ લોકોનું કહેવું છે કે કન્ટેનમેન્ટનો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં તેમના વિસ્તારને હજુ પણ સીલ રાખવામાં આવ્યો હોવાના લીધે સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ છે ડિસા શહેરમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટી. આ વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી 32 ઘરના 153 લોકો કેદ છે. આ વિસ્તારમાંથી કોરોનાના 4 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ગત 9મી મેના રોજ આ વિસ્તારને 21 દિવસ માટે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને આ વિસ્તારના 12 જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તે સારી બાબત છે, પરંતુ જેટલા સમય માટે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો તે સમયની અવધિ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ આ વિસ્તારને ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, જેને લઈ સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાંથી જે 4 વ્યક્તિઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા તે લોકો સાજા થઈને પરત જ્યાંથી આવ્યા હતા ત્યાં પહોંચી ગયા છે અને આ વિસ્તાર હજુ પણ કન્ટેનમેન્ટ ઝોન તરીકે જ રાખવામાં આવ્યો છે. અત્યારે પણ આ વિસ્તારની બહાર કન્ટેનમેન્ટ ઝોનનું મોટું બોર્ડ લગાવવા ઉપરાંત વિસ્તારમાં પ્રવેશ કરવાના તમામ માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા છે અને બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના લોકોએ તંત્રની આ નીતિ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં શહેરની ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાંથી એક બહેનનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ નિયત કરેલી ત્રિજ્યાના વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ભંગ થવા ઉપરાંત આ વિસ્તારમાં આવેલા શાક માર્કેટને પણ ખોલી દેવામાં આવ્યું છે. ત્યારે આ એકમાત્ર વિસ્તારની હજુ સુધી કેમ કન્ટેનમાંથી મુક્ત કરવામાં આવતો નથી. કોરોના વાયરસને લઈ ડીસાની અંદર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અત્યારે વાત કરીએ તો કોરોના વાયરસ જે વિસ્તારની અંદરથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળ્યા હતા તે વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી એક ગ્રીન પાર્ક સોસાયટીનો પણ વિસ્તાર હતો. આ વિસ્તારમાંથી 9 તારીખે કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યા બાદ 9 તારીખથી તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી 21 દિવસ સુધી આ વિસ્તારને સીલ બંધ કરી દેવામાં આવ્યો હતો. જાહેરનામાને 21 દિવસ ઉપરાંત સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી, જેના લઈ આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 21 દિવસથી ઘરમાં ગોંધાઈ રહેલા લોકો હવે આ વિસ્તારને કન્ટેનમેન્ટ મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે એવા જ એક વ્યક્તિ જોડાયા છે જે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને તેમનું શું કહેવાનું થાય છે આ બાબતે. જે ઉર્વે વાત કરીએ ત્યારે આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને છેલ્લા 21 દિવસથી કન્ટેનમેન્ટ વિસ્તાર છે અને 21 દિવસનો સમયગાળો પૂરો થઈ ગયો છે, છતાં પણ અહીંયા બંદોબસ્ત છે અને કોઈને બહાર દેખવામાં નથી આવતા. તો શું કહેવું છે તમારું? ગઈ તારીખ 7/5/2020 આ વિસ્તાર આ સોસાયટીમાંથી કોરોના સંક્રમિતના કેસો પ્રકાશમાં આવતા કલેક્ટર શ્રી બનાસકાંઠાએ તારીખ 9/5/2020 આ વિસ્તારના 32 મકાનો અને 153ની વસ્તીને કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરેલ, 21 દિવસ માટે જાહેર કરેલ. એ 21 દિવસની અવધિ ગઈકાલે રાત્રે 12 વાગે એટલે કે 29/5/2020 રોજ પૂરી થયેલ છે. તેમ છતાં હજુ સુધી કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા નવો પરિપત્ર જે બહાર પડવો જરૂરી છે આ કન્ટેનમેન્ટ વિસ્તારને ઝોનને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવાનો, પરંતુ હજી સુધી આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. એટલું જ નહીં, આ વિસ્તારમાં જે લોકો સંક્રમિત પામ્યા હતા એ લોકો એમની કર્મભૂમિના સ્થળે, એમના ધંધાના સ્થળે સલામત રીતે પહોંચી ગયા છે. તો હવે આ વિસ્તારના નિર્દોષ નાગરિકો, નિર્દોષ રહીશોને હવે બાંધમાં રાખવાનો શું હશે? એટલું જ નહીં, 21 દિવસ ઉપરાંતથી આ લોકો એમના ધંધા રોજગારથી પણ દૂર રહ્યા છે. અને એથી પણ વધુ વાત કહું તો હમણાં 5 દિવસ પહેલાં ભણસાળી હોસ્પિટલના એક ક્વાર્ટરમાં જ સંક્રમિત કેસ મળ્યો હતો. તો હું આપના માધ્યમથી સરકારશ્રીને પૂછવા માગું છું કે શું એ વિસ્તારને એમને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો? એપીએમસી માર્કેટની આપ અત્યારે હાલત જોઈ રહ્યા છો, સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પણ પ્રકારનું પાલન થતું નથી, તો શું સરકારની એ પ્રત્યે કોઈ જ જવાબદારી નથી? તો હવે આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવાના બદલે
આ વિસ્તારના રહીશોને બાંધમાં રાખી મૂકવાનો શું હશે? જે આ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે જેમણે આ કલેક્ટર ઉપર આક્ષેપ કર્યા છે કે આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે રાખવાનો આશ્રય માત્ર ને માત્ર તેમણે બાંધમાં લેવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. સાથે સાથે તેમણે જણાવ્યું કે ડીસામાં જે 5 દિવસ અગાઉ એક પોઝિટિવ કેસ આવ્યો હતો તેની જે નિયમ અનુસારની ત્રિજ્યા છે એ ત્રિજ્યામાં જ એપીએમસી માર્કેટ આવે છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને કન્ટેનમેન્ટ ઝોન જેવું જાહેર કરવામાં આવ્યું નથી, ત્યારે આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે તે એક સવાલ છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.